नमस्कार દેશિક મિત્રો રીઅલ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. જો યાદના સમાચાર ત્યાર પહેલા એક નજર હેડલાઇન પર. એમટીબી કોલેજમાં બીએની પરીક્ષાનું સંસ્કૃતનું પેપર લીક થયા અને આક્ષેપ સાથે એબીવીપીનો નર્મદ યુનિવર્સિટી પર વિરોધ. સુરત મનપાએ ગેરકાયદેસર બાંધકામો પર લાલ આંખ કરેલી. બાયજોનમાં ગેરકાયદે દુકાનો કરી સીલ. વિધાનસભાની ચૂંટણી સુરતમાં પહેલા આપ અને ભાજપ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા. ભાજપના નેતાના કહેવા પર દિવાલો પર આપ નેતા વિરુદ્ધ લખાયું લખાણ. ગેરકાયદેસર બાંધકામો અંગે છાપી તોડાવવાની ધમકી આપી સાપ્તાહિક ને તંત્રીએ 9 લાખ પડાવ્યા. અડાજણમાં બાઇક અને ક્રેન વચ્ચે અકસ્માત. બાઇક સવાર દંપતિમાંથી પતિનું મોત, પત્ની ગંભીર રીતે જાગૃત. ગોપીપુરામાં મૂકબધિર બાળકી સાથે શારીરિક અડપલા કરનાર નરાધમની ધરપકડ. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સતત સમયાંતરે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના પેપરમાં ખોટા પ્રશ્ન પૂછાવા અથવા તો પેપર લીક થવાની વાતો સામે આવતી રહે છે. એમટીબી કોલેજમાં બીએની પરીક્ષાનું સંસ્કૃતનું પેપર લીક થયું હોવાનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ નોંધાવી સીસીટીવીની માંગ કરવામાં આવી છે, જ્યારે યુનિવર્સિટી દ્વારા સમિતિની રચના કરી તપાસ કરવામાં આવી રહી છે. એમટીબી કોલેજના આચાર્યે પોતે સંસ્કૃતનું પેપર સ્ટ્રોંગરૂમમાં જઈને ખોલ્યું હોવાનો એબીવીપી આક્ષેપ કર્યો છે. પોતે સંસ્કૃતના પ્રોફેસર છે અને જ્યાં સ્ટ્રોંગરૂમમાં પણ કોઈની પણ ગેરહાજરીમાં પેપર ખોલવાનું ગેરકાયદેસર છે. કોલેજના આચાર્ય દ્વારા પેપર ખોલવામાં આવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ હોવાનું જાણવા મળ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય પુનિત આચાર્ય જણાવ્યું હતું કે એમટીબી કોલેજના આચાર્ય દ્વારા પેપર લીક થયું છે. સ્ટ્રોંગરૂમમાં જઈને પેપર શા માટે ખોલવાની ફરજ પડી છે? પેપર પરીક્ષાખંડમાં ગયા પછી બે વિદ્યાર્થીઓની સિગ્નેચર કર્યા બાદ જ કવરમાંથી બહાર કાઢવાનું હોય છે, તો આચાર્યએ સ્ટ્રોંગરૂમમાં જઈને શા માટે પેપર બહાર કાઢવાની ફરજ પડી છે? કુલપતિને સીસીટીવીની ફૂટેજ તપાસવા માટે કહેવામાં આવ્યું છે. જો નહીં આપે તો અમે પોતે કોલેજમાંથી સીસીટીવી ફૂટેજ ડીવીઆર સાથે લઈ આવીશું. જો કે કુલપતિએ કહ્યું કે આના માટે તપાસ સમિતિ નક્કી થઈ ગઈ છે, તે સમગ્ર ઘટના અંગેનો તપાસ કરીને રિપોર્ટ સોંપશે. સુરત શહેરમાં બનેલા ગેરકાયદેસર બાંધકામ પર સુરત મહાનગરપાલિકા દ્વારા કડક વલણ દાખવી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામો કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. સેન્ટ્રલ ઝોન બાદ લીંબાયત ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવેલા બાંધકામો પર લાલ આંખ કરવામાં આવ્યું છે, જેમાં લીંબાયત ઝોન વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં ગેરકાયદેસર દુકાનોની મનપાના કર્મચારીઓ દ્વારા આજે સીલ કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર બાંધકામોના પ્લાન ન મૂકવામાં આવ્યા હોવાને કારણે આ ઉપરાંત અન્ય કારણોને ધ્યાનમાં લઈને દુકાનોને સીલ કરવામાં આવી રહી છે, જ્યારે પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે ગેરકાયદેસર બાંધકામો કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરત શહેરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. ફરી એકવાર ચૂંટણીમાં ધાર્મિક મુદ્દા વારંવાર ઉછળી રહ્યા છે. હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓનું લખાણ દિવાલો પર લખવામાં આવ્યું છે. આ લખાણ કરનાર લોકોએ કહ્યું કે ભાજપ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે લખાણ માટે કહ્યું હતું, જ્યારે અમિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માત્ર સહાનુભૂતિ મેળવવા માટે આ પ્રકારના ખેલ ખેલી રહી છે, ષડયંત્ર રચી રહી છે. સુરતમાં ઉધનાથી પર્વતપાટિયા વિસ્તારમાં દિવાલ પર સૂત્ર લખવાનું કામ કરવામાં આવ્યું હોવાથી વાત સામે આવી છે, જેમાં કામદાર દ્વારા દિવાલ પર હિન્દુ વિરોધી કેજરીવાલ પાછળ જાઓ એવું લખાણ લખાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ આપના નેતા દ્વારા બ્રહ્મા વિષ્ણુ મહેશ અંગે જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેમજ ગોપાલ ઇટાલિયા વારંવાર ધાર્મિક બાબતોને શેરતા નિવેદનો કરતા હોય છે. આ તમામ બાબતોને ટાંકીને કેજરીવાલ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે કે એ પ્રકારની છબી ઊભી કરવામાં આવી રહી છે. જે દિવાલ ઉપર લખાણ લખવામાં આવી રહ્યું હતું તે શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત દ્વારા કરાવવામાં આવી રહી હોવાની વાત વિડીયોમાં સામે આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી જ લખાણ લખાવી રહ્યું છે. વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે એક વ્યક્તિ બોલવામાં આવી રહ્યો છે, મેં કોઈને આવું કામ સોંપ્યું નથી, માત્ર રાજકીય માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી માત્ર સહાનુભૂતિ મેળવવા માટે આ પ્રકારના ખેલ કરી રહી છે અને ષડયંત્ર રચી રહી છે.
अमित सिंह राजपूत शासक पक्ष नेता, हाँ उन्होंने बोला क्या बोला ये लिखने के लिए? क्यों विरोध करना है केजरीवाल को? क्यों करना है विरोध? कारण कारण ऐसा है कि केजरीवाल बोला है नहीं नहीं आप कौन हो? आपको किस लिए बोला लिखने के लिए? वही तो बोल रहा हूँ ना, अमित शाह राजपूत। कौन है अमित सिंह? अमित सिंह राजपूत विरोध पक्ष शासक पक्ष नेता भाजपा का है। हाँ भाजपा का। अच्छा वो लिखने का बोला ऐसा? हाँ। क्यों नहीं आप मत लिखो? हाँ? आपके पास क्या अधिकार है कि किसी को भी आप हिंदू विरोधी और हिंदू पक्ष का बता सकते हो? उन्होंने बोला है ना ब्रह्म विष्णु महेश का। नहीं नहीं पर वो कौन होता है बोलने वाला? तुम क्यों लिख रहे हो ये? तुमको पैसा दिया लिखने का? हाँ पैसा हमको तो पैसा मिलने वाला है लेकिन वो कितना पैसा दिया तुमको? जैसे कि उनका ऑफिस है ना। हाँ वही से करोड़ पाटे तक लिखना है दोनों तरफ। अच्छा वो लिखने का बोला? ये छोड़ो मत लिखो ना, छोड़ दो हटो यहाँ से। तुम्हारे पास सर्टिफिकेट बांटने का क्या? कौन हिंदू है कौन मुसलमान है? नहीं हमको काम बोला है। नहीं काम बोला हटो यहाँ से निकलो, बंद करो इसको, मिटाओ इसको। पैसा दे के तुम लोगों से ये लिखवा रहा है? ऐसे प्रचार करवाएगा क्या? उसको बोला ना भाई काम किया तो भाजपा का काम गिनती करावे ना, ये क्या लिखवा रहा है? उसको बोल अच्छी स्कूल बनवाया तो वो लिखवा यहाँ पे कि हमने ये वार्ड में स्कूल बनाया अच्छा, हमने यहाँ पे ये गुजरात के अच्छा सरकारी हॉस्पिटल बनाया है। ताला ये हिंदू विरोधी लिखा के वोट मांगने का काम कर रहा है क्या? हैं भाजपा वालों के पास यही काम रह गया, दूसरा कोई काम नहीं है? સુરતના કોટ વિસ્તારમાં બાંધકામ કરતા સિનેમે રોડ લકડકોટના ગેરકાયદે બાંધકામો વિશે છાપી તોડાવી નાખવાની ધમકી આપી સાપ્તાહિકના તંત્રીએ 5 વર્ષમાં રૂપિયા 9 લાખ પડાવ્યા બાદ થોડા દિવસ અગાઉ ફરી રૂપિયા 11 લાખની માંગણી કરતા છેવટે બિલ્ડર તેના વિરુદ્ધ મૈદરપુરા પોલીસ મથકમાં ખનીજ ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતના સિનેમા રોડ લકડકોટ ડિસ્ટન્સ હોટલની સામે હેરિટેજ કોમ્પ્લેક્સમાં રહેતા શબીરભાઈ લોખંડવાળા શહેરના કોટ વિસ્તારમાં બાંધકામો કરે છે। વર્ષ 2017માં ગોપીપુરા હનુમાન ચાર રસ્તા પાસે કોમ્પ્લેક્સ બાંધતા હતા ત્યારે સુરત રિવ્યુ સાપ્તાહિકના તંત્રી હબીબુર રહેમાન અબ્દુલ ગની સૈયદે ગેરકાયદે બાંધકામ અંગે છાપીને મહાનગરપાલિકામાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને રૂપિયા 3 લાખ માંગતા શબીરભાઈ આપી દીધા હતા, જે બાદ વર્ષ 2018માં રુસ્તમપુરામાં બાંધકામ કરતી વેળાએ ફરી ધમકી આપી રૂપિયા 4 લાખ પડાવ્યા હતા, જે બાદ શબીરભાઈ તપાસ કરાવી હતી, જેમાં સામે આવ્યું હતું કે મ્યુનિસિપલના કર્મચારીઓ પાસેથી વિગત મેળવી હબીબુર રહેમાન બિલ્ડરોને ધમકાવીને પૈસા પડાવવાનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે। વર્ષ 2019માં માની બિલ્ડરો અલી અસગર લોખંડવાળા પાસે પણ પૈસા માંગતા મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ધરપકડ બાદ જમીન પર છૂટીને કબીર રહેમાન સબીરભાઈ ઇન્દ્રપુરના બાંધકામના સ્થળે પહોંચીને ફરી એક વખત 2 લાખ રૂપિયા પડાવ્યા હતા, જે બાદ વર્ષ 2020માં પણ વધુ એક તરકીબ લગાવીને સબીરભાઈ પાસેથી રૂપિયા 3 લાખની માંગણી કરી હતી, જે નહીં સંતોષાતા તેની અંદર પુરા રાણાવાડ માધ્યમમાં પ્રોજેક્ટ વિશે સુરતમાં સમાચાર છાપ્યા હતા। આ તમામ ઘટના બાદ આખરે ફરી એક વખત સબીરભાઈને આંતરીને જૂના ફોટા છાપવાની ધમકી આપી 11 લાખની માંગણી કરી હતી, જે અંગે સબીરભાઈ મૈદરપુરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરતના રાજીવ વિસ્તારમાં આવેલ વૃષભ પેટ્રોલ પંપની સામે ઓવરબ્રિજ પર બાઇક અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાઇક સવાર દંપતીને અકસ્માત નડતા પતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સુરતમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। સુરતમાં ભારે વાહનો તેમજ બાઇક વચ્ચે અવારનવાર ગબખવાર અકસ્માત સર્જાતા હોય છે, એમાં અનેક વખત લોકોના જીવ પણ ગયા છે। અકસ્માત સર્જાય છે ત્યારે ફરી એક વખત સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આંબેડકર ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો છે। ખાનગી કંપનીની ક્રેનના ડ્રાઈવરે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું માથું ધડથી જુદું થઈ ગયું હતું અને ઘટનાસ્થળ પર જ પતિનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ફોન કરતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। ક્રેનના ડ્રાઈવરે ગફલત ભરી રીતે ઓવરબ્રિજ પર બેફામ ક્રેન ચલાવી અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સુરતના ગોપીપુરા વિસ્તારમાં 13 વર્ષીય દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે। 28 વર્ષીય યુવક દ્વારા દિવ્યાંગ બાળકી સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાઈ છે। નરાધમની બાળકી સાથેની હરકતો બિલ્ડિંગના પેસેજમાં લાગેલા સીસીટીવીમાં દેખાઈ આવી હતી, જેના આધારે બાળકીના પરિવારજનો અઠવા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા।
પોલીસે પોક્સો એક્ટ હેઠળ બાળકી સાથેની શારીરિક છેડતીની ફરિયાદ નોંધી નિરાધમ યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત 8 ઓક્ટોબરના રોજ બાળકી સાથે બનેલી શારીરિક અડપલાની ઘટનાની પરિવારે જાણ સુદ્ધા નથી. આ બિલ્ડિંગમાં રહેલો વિરલ શાહ બાળકી સાથે ગંભીર રીતે શારીરિક અડપલા કર્યા હોવાની તેનાથી બિલ્ડિંગના સૌ કોઈ અજાણ હતા. જો કે 2 દિવસ બાદ બિલ્ડિંગના એક સભ્ય દ્વારા બાળકીના પિતાને જણાવવામાં આવ્યું હતું કે આપણા બિલ્ડિંગમાં રહેતો વિરલ શાહ નામનો યુવક તમારી દીકરી સાથે ચોથા માળે શંકાસ્પદ હરતો કરતો હતો, જેને લઈને પરિવાર દ્વારા બિલ્ડિંગના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવીમાં વિરલ શાહની શંકાસ્પદ હરકતો કેદ થઈ ગઈ હતી. બાળકીની આજુબાજુ તે ફરી રહ્યો હતો. બાળકીને તે બિલ્ડિંગના પેસેજમાં શારીરિક અડપલા પણ કરતો હતો, જેની બાળકી પણ પ્રતિકાર પણ કરતી હતી. બાદમાં બાળકી ચોથા માળની એક રૂમમાં ગઈ તો તેની સાથે તે પણ અંદર ગયો હતો. દર વર્ષે દિવ્યાંગ બાળકીના પરિવારને આ પ્રકારની જાણ થતાં જ પરિવારમાં નરાધમ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈ પરિવાર અને બિલ્ડિંગના રહીશો સીસીટીવી સહિતના પુરાવા લઈને અઠવા પોલીસ મથક પહોંચ્યા હતા, જ્યાં પોલીસે સીસીટીવીમાં કેદ થયેલી નરાધમ યુવકની વિરલ શાહની તમામ હરકતો તપાસી હતી. તો બાદમાં બાળકીના પરિવારની પણ ફરિયાદ સાંભળી હતી અને મુખબધિરની સાથે પણ જુદી જુદી ટ્રીકનો ઉપયોગ કરી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના આધારે પોલીસને ખાતરી થઈ ગઈ કે આ બાળકીની ખામીનો લાભ લઈને ખરેખર નરાધમને દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે. જેને લઈને બાળકી સાથે અડપલા કરનાર વિરલ શાહની સામે પોક્સો એક્ટ હેઠળ અને શારીરિક અડપલા અંગેની છેડતીની ફરિયાદ નોંધી નરાધમ વિરલ શાહની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છોકરીની છેડતી થઈ છે. સ્ટર્લિંગ એપાર્ટમેન્ટમાં હું રહું છું. મારી 13 વર્ષની બેબી છે, એની સાથે દુષ્ટ કામ થયું છે. મારી છોકરીને રહેતો સેકન્ડ ફ્લોર પર વિરલ રજનીકાંતભાઈ શાહ નામનો છોકરો રહેતો બીજે માળેથી દાદા ચડીને ઉપર આવે છે અને ચોથે માળે છોકરીને છેડતી કરે છે. એ બાબતે હું તમને લોકોને રિક્વેસ્ટ કરું કે જેમ બને તેમ આ વસ્તુમાં મારી સાથે ન્યાય થાય ને આ વિરલભાઈ રજનીકાંતભાઈને સજા મળે. આજે આ મારી છોકરી છે, કાલ ઉઠીને બીજાની છોકરી સાથે બી આ વસ્તુ બની શકે ને 13 વર્ષની નાની છોકરી નાબાલિક છોકરી સાથે આવું કર્યું, એટલે હું સરકારને એટલી રિક્વેસ્ટ કરું કે જેમ બને તેમ એને ઓછામાં ઓછી 20-એક વર્ષની સજા તો થવી જોઈએ, કે જેથી આવું કોઈ કાંડ કરતા કોઈ બી માણસ 10 વખત વિચાર કરે. મારી સાથે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી મોડેલને લઈને ગુજરાતે ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેના ખંડન કરવા માટે રાજકીય પાર્ટીઓ આગળ આવી રહી છે. દિલ્હીના કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે આમ આદમી પાર્ટીની જાહેરાતો અને પ્રચારને લઈને મહત્વના ખંડન કર્યા છે. આમ આદમી પાર્ટીના દિલ્હી મોડેલને જાહેરાતોનો પરપોટો ગણાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અન્ય રાજ્યમાં જઈને સરકાર ચાલતા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નાબૂદીની વાતો કરતા હોય છે, પરંતુ સત્ય એ છે કે તેઓ પોતાના જ રાજ્યની અંદર કોન્ટ્રાક્ટ ચાલુ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રની અંદર તો તેમણે આશ્ચર્યજનક રીતે શાળાનો સમગ્ર વહીવટ સ્કૂલ મેનેજમેન્ટ કંપનીને સોંપી દીધો છે, જેનું સમગ્ર સંચાલન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે. મોહલ્લા ક્લિનિકમાં પણ આમ આદમી પાર્ટીના નજીકના લોકો જ કાર્યરત છે. ડીસીટી સેવામાં પણ મોટા ભાગે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ રાખવામાં આવી રહ્યા છે. કેજરીવાલ સરકાર સતત કહી રહી છે કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ છોડીને સરકારી શાળામાં આવી રહ્યા છે, પરંતુ જ્યાં આંકડા સામે આવે છે તે ચોંકાવનારા છે. સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે અને દિલ્હીમાં શીલા દીક્ષિતની જ્યારે સરકાર હતી ત્યારે તેના પણ વધુ ડ્રોપ આઉટ રેશિયો સામે આવ્યો હતો. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો.
વિરામબાદ ફરી આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. ત્યારે સુરતના રાજન વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા માતા મંદિરના મેદાનમાં સમસ્ત ગુજરાત બ્રહ્મો સમાજ દ્વારા શરદોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદને કારણે શરદ પૂર્ણિમાને દિવસે ગરબાનો શરદોત્સવ કાર્યક્રમ ન ઉજવાઈ શક્યો હતો, જેથી આ કાર્યક્રમ ગતરોજ ઉત્સાહભેર ઉજવાયો હતો, જેમાં 1500થી વધુ બ્રહ્મ સમાજના લોકોએ ભાગ લીધો હતો. નવરાત્રી બાદ શરદ પૂર્ણિમાએ પણ અનેક જગ્યાએ અનેક સામાજિક સંગઠનો દ્વારા ગરબાના આયોજનો થતા હોય છે. આ વર્ષે પણ અનેક પ્રકારના શરદ પૂર્ણિમાના નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ વરસાદને કારણે ક્યાંક શરદ પૂર્ણિમાના દિવસે કેટલાક લોકોના આયોજન અટવાયા હતા. સુરતમાં બ્રહ્મ સમાજ દ્વારા પ્રથમ વખત શરદ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શરદ પૂર્ણિમાના દિવસે રદ કરી ગતરોજ સુરતના રાજવી વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા માતા મંદિરના પાડી પ્લોટ ખાતે યોજાયો હતો. આ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ અને બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા આયોજિત કરાયો હતો. જુદા જુદા બ્રહ્મ સમાજના સંગઠનો દ્વારા પહેલી વખત બ્રાહ્મણ દ્વારા આ પ્રકારનો ગરબા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. શરદોત્સવ 2022 નું પહેલી વખત સુરત ખાતે જુદા જુદા બ્રહ્મ સમાજના સંગઠનો દ્વારા આયોજન કરાયું હતું, જેમાં સમસ્ત સુરત સહિત દક્ષિણ ગુજરાતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપરાંત બ્રહ્મ સમાજના મહિલા પુરુષો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બ્રહ્મ સમાજના જુદા જુદા ખેલૈયા ગ્રુપો બનાવી શરદ ઉત્સવની ઉજવણી નિમિત્તે ગરબે ઘૂમ્યા હતા. પહેલી વખત યોજાયેલા આ કાર્યક્રમમાં 1500થી વધુ બ્રહ્મ સમાજના લોકો અને ખેલૈયાઓ આવ્યા હતા. આ કાર્યક્રમ 14 ઓક્ટોબરને શુક્રવારના રોજ યોજાયો હતો. શરદ ઉત્સવ કાર્યક્રમ શુક્રવારે સાંજે 8:30-11 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં જુદા જુદા માતાજીના અને કૃષ્ણ લાલના ગરબા ઉપર ઝૂમીને ઉત્સાહભેર શરદ ઉત્સવ ઉજવાયો હતો. પહેલી વખત યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો એક સાથે એક જગ્યા પર એકઠા થયા હતા. રાંદેર ટાઉનશીપની ગોમતીનગર સોસાયટી પાસે રાત્રે 2 વાગે સિગારેટ લેવા જનાર યુવકને MD જોઈએ છે એમ કહી 3 જણાએ ઝડપી પડી રોકડ રૂપિયા 9,800ની મત્તા લૂંટીને ભાગી ગયા હતા. જોકે પોલીસે તડીપાર ભંગ કરનાર સહિત ડ્રગ્સના બંધાણી 2 લૂંટારોને ઝડપી પાડ્યા છે. 8 વાગે પોલીસ ચોપાટી પાસે ભેળનો ધંધો કરતો પ્રદીપ બાબુ ગુપ્તા ગત રાત્રે ધંધો બંધ કરી 2 વાગ્યાના અરસામાં કારીગર સર્વેશ રામલખન ગુપ્તા સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો. રાત્રે સિગારેટ પીવાની ટેવ હોવાથી રાંદેરના ગોમતીનગર સોસાયટીના ગેટ પાસે પાનના ગલા પર સિગારેટ લેવા ગયો હતો. ત્યારે 3 અજાણ્યા ધસી આવ્યા હતા અને ચાહીએ MD એવું પૂછ્યું હતું. જોકે પ્રદીપે સિગારેટ જોઈએ છે એમ કહી પેન્ટના ખિસ્સામાં મૂકેલા ધંધાના રોકડ રૂપિયા 9,800 કાઢ્યા હતા અને તેમાંથી સિગારેટના પૈસા આપી રહ્યો હતો. ત્યારે 3 પૈકી 2 જણાએ રોકડ રકમ છૂટવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રદીપે રોકડ ખિસ્સામાં મૂકી દેતા 3 પૈકી 2 જણાએ પ્રદીપને પકડી લીધો હતો અને 3જા ખિસ્સામાંથી રોકડા 9,800 કાઢી ત્યાંથી ભાગી ગયા હતા. ઘટના અંગે પ્રદીપે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા PSI અશ્વિન કુકવાડિયાની ટીમે વસીમ ખાન, સઈદ ખાન પઠાણ અને ઇરફાન ઉર્ફે મુન્નુ અતહર ખાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ સાથે જ ઉલ્લેખનીય છે કે સિગારેટ લેવા જનાર પ્રદીપને જે તે 3 જણાએ MD જોઈએ છે તેવું પૂછ્યું હતું. આ બાબત સ્પષ્ટ કરે છે કે રાંદેર ટાઉન વિસ્તારમાં દિવસો તો ઠીક છે, પરંતુ રાતના અંધારામાં પણ ખુલ્લેઆમ બરોકટોક ડ્રગનું વેચાણ થઈ રહ્યું છે. ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ ઉત્તરાયણ અમરોલી કોસાડ આવાસ વરિયા વિભાગ દ્વારા સુરત શહેર સમતા મહિલા મંડળ દ્વારા કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે 66મો ધમ્મચક્ર પ્રવર્તન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના કાર્યકારી અધ્યક્ષ RK સોનવણેના અધ્યક્ષસ્થાને મુખ્ય મહેમાન ઉત્તરાયણ ગામમાંજી સરપંચ કાશીનાથજી સિરસાટ, નાગમલ પ્રભાકર, બૌદ્ધ સમાજ યુવા અગ્રણી દિલીપ કે સિરઠાણી ઉપસ્થિતિમાં ધમ્મ વંદના ખીરદાન કાર્યક્રમ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. 24 ઓક્ટોબર 2019ના દિવસે ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજીએ નાગપુર ભિક્ષામુખી ખાતે લાખો અનુયાયીઓના બુદ્ધ ધર્મ દીક્ષા ગ્રહણ કરી માનવતાવાદી સમાનતા કરુણા મૈત્રી ભાઈચારો બંધુત્વના વિચારો થઈ પ્રેરિત કર્યા હતા. ઉપસ્થિત તમામ ઉપાસક ઉપાસિકાઓ તથા બુદ્ધ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરેલ કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના અગ્રણીઓ સંજય પવાર, શરદ સામુદ્રે, ધનસુખ પવાર, રવિન્દ્ર સોનવણે, સમિતા મહિલા મંડળ પ્રમુખ શીતર R સોનવણે, માજી અધ્યક્ષ આશાબેન પવાર, અન્ય મહિલા ઉપસ્થિત રહી હતી અને બુદ્ધ ધર્મ કયા કયા પહેચાનમાં માનવામાં માનવ એક સમાન નારા ગુજ્યા હતા. કે સિરસાટ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ અગ્રણી અને આજે કરુણા શાંતિ મહા બુદ્ધ વિહારની જે અહીં ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત કરી રહ્યા છે, તેમજ 14મી ઓક્ટોબર
1956 માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ નાગપુરની દીક્ષાભૂમિ ખાતે લાખોની સંખ્યામાં ભગવાન બુદ્ધને જે સમાનતા અને માનવતાવાદી ધમ્મ છે તેની દીક્ષા ગ્રહણ કરી હતી. અને અમે દર વર્ષે 1956 બાદ પૂરા દેશમાં આ રીતે ધમ્મચક્ર પરિવર્તન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તો અમે પણ દીક્ષાભૂમિ નાગપુર ગયા હતા અને 14 ઓક્ટોબરનો જે સમય છે તે દિવસે બાબા સાહેબે બુદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી હતી. તો એને અનુરૂપ અમે દર વર્ષે બુદ્ધ વિહારમાં કાર્યક્રમ રાખીએ છીએ. તે લક્ષીને જ આજે ધમ્મવંદના તેમજ ખીરદારનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને જેમાં મોટી સંખ્યામાં સમતા મહિલા મંડળની બહેનો તેમજ ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદના અગ્રણી તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને તેમને ખીરદાનનો લાભ આપવામાં આવ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન પર. એમટીબી કોલેજમાં બીએની પરીક્ષાનું સંસ્કૃતનું પેપર લીક થયાના આક્ષેપ સાથે એબીવીપીનો નર્મદ યુનિવર્સિટી પર વિરોધ. સુરત મનપાએ ગેરકાયદેસર બાંધકામો પર લાલ આંખ કરી લી. બાજોડમાં ગેરકાયદે દુકાનો કરાવી સીલ. વિધાનસભાની ચૂંટણી સુરતમાં પહેલા આપ અને ભાજપ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા. ભાજપના નેતાના કહેવા પર દિવાલો પર આપ નેતા વિરુદ્ધ લખાયું લખાણ. ગેરકાયદેસર બાંધકામો અંગે છાપી તોડવાની ધમકી આપી. સાપ્તાહિકના તંત્રીએ 9 લાખ પડાવ્યા. રાજરમાં બાઇક અને ક્રેન વચ્ચે અકસ્માત. બાઇક સવાર દંપતીમાંથી પતિનું મોત, પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ગોપીપુરામાં મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા કરનાર નરાધમની કરાઈ ધરપકડ. હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.